દર્શકો મિત્રો, જ્યારે આપણે દેથલી ગામના વિકાસની વાત કરીએ છીએ ત્યારે આ વિકાસમાં જે મહામૂલો જેમનો ફાળો છે, જેમને કહી શકાય, તે છે મયુરભાઈ શાહ, જેઓ અત્યારે આપણી સાથે છે. મયુરભાઈ, આપનો હાર્દિક સ્વાગત છે. મયુરભાઈ, જ્યારે આપણે પક્ષીની વાત કરી રહીએ છીએ ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે જોવામાં આવે છે કે હવે શહેરોમાં કેટલાક પક્ષીઓ છે એ હવે લુપ્તતાને આરે આવી ગયા છે, એવું આપણે કહી શકીએ. અમદાવાદની જો વાત કરીએ તો ભાગ્યે જ હવે કોઈના ઘરમાં ચકલીનો માળો અને ચકલી હોય એવું જોવા મળે છે. ગામડામાં હજુ પણ કેટલાક આ પ્રકારના પક્ષી છે તે જોવા મળે છે. પરંતુ તેવી જ રીતે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ગામડામાં પણ હવે કેટલાક પક્ષીઓની જે જાતિ પ્રજાતિ છે તે હવે લુપ્ત થવાને આરે છે. તો આપણે કહી શકીએ કે દેથલીનો આ જે પ્રોજેક્ટ છે એ ક્યાંક ને ક્યાંક બીજા જે પક્ષી પ્રેમીઓ છે તેમના માટે પણ એક દિશા નિર્દેશ કરી શકે, અને તેવી જ રીતે સરકારને પણ ક્યાંક શું કરી શકાય, એક નવું કદમ કે નવી દિશા આપી શકે. અત્યારે ખરેખર જે રીતે જૈવિક વિવિધતા બાયોડાયવર્સિટીની અંદર આપણે જે ડિપ્લેશન કે જે અછત જોઈ રહ્યા છે એનો સૌથી મોટો પ્રભાવ કદાચ પક્ષીઓ પર પડી રહ્યો છે એવું મારું હંબલી માનવું છે. અને પક્ષીઓ એવા છે કે એ ઉડી શકે છે અને તરત એડેપ્ટ કરી શકે છે, પણ સાથે સાથે જો એમના માટે તમે થોડીક પણ હેબિટાટની તૈયારી રાખો તે પાછા આવી શકે છે, એ અમારો દેથલીનો અનુભવ છે. અમારું તળાવની ડિઝાઇન જે છે એ પક્ષીઓને ખૂબ જ અનુરૂપ છે. એક કારણ હોઈ શકે કે કેમ આટલા બધા પક્ષીઓ અમારે ત્યાં આવે છે. 40% ભાગ તળાવનો, 35% જેટલો એ શેલો છે, એટલે એની અંદર અમારે ત્યાં મોટા મોટા પક્ષી, વેડર બર્ડ્સ જે કહીએ, સ્ટોર્ક છે, ક્રેન્સ છે, હેરોન્સ છે, એગ્રેટ્સ છે, એ બધા આવે છે. જ્યારે જે ડીપ પાર્ટ જે છે 65-70% જેટલો, એની અંદર અમારે ત્યાં મોસ્ટલી બધી યુરોપ ને એશિયાની ડક્સ આવે છે, બતકો આવે છે. એટલે રુડિશિયલ ડક્સથી માંડીને ફર્ગ્યુસન ડક્સ બી આવે છે, અમારે ત્યાં મલાર્ડ્સ બી આવે છે. એટલે જાત જાતની જે પેલી માઇગ્રેશન કરતી જે ડક્સ જે હોય કે જે લોકોનું નેચરલ હેબિટેટ લિટલ રન ઓફ કચ્છ હોય, એના માટે આ એક સરસ ઓફશૂટ જેવી જગ્યા બની ચૂકી છે. અને અમારા અથાગ પ્રયત્ન રહ્યા છે કે નોટ ઓન્લી જસ્ટ એ લોકો આવીને ત્યાં થોડો ખોરાક લે, પણ બને તો એ અહીંયા વિસામો પણ કરે, એમનું અહીંયા એમનું નેસ્ટિંગ પણ કરે. એના માટે જે પણ થઈ શકતું હોય એ બધું અમારે અહીંયા કરવાનો પ્લાન છે. એટલે ગામડામાં બીજા બધા પક્ષીઓ બીજી જે નોર્મલ જે હતા એ પણ જે લુપ્ત થતા હતા ધીમે ધીમે જંબુઓને લીધે આવી શક્યા છે. અને અત્યારે મારી પાસે આટલા ટૂંક સમયમાં 186 જેટલી પક્ષીઓની જે યુનિક ફોટોગ્રાફ્સ જે છે એ મેં ત્યાં ખેંચેલા છે, એટલે એ તો મારી પાસે રેકોર્ડેડ હિસ્ટ્રી છે. એ સિવાય પણ જે રીતનું અમારું જે જંબુવનનો પ્રોજેક્ટ છે જોતા કદાચ એ નંબર 200-225ની આસપાસ પણ હોય. અને દર વર્ષે નર્મદાના પાણીને લીધે કંઈક ને કંઈક નવું નવું અમારા તળાવમાં થતું રહે છે. એ દર વખતે કાં તો જુદી ટાઈપના માછલીના ઈંડા આવતા હોય છે. લકીલી અમારા તળાવમાં મામલતદારના હુકમથી અમે માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી જે પણ ખાવાનું છે બધું પક્ષીઓ માટે જ છે. એવી રીતની વ્યવસ્થા કરેલી છે જેથી પક્ષીઓને પણ ખૂબ અનુરૂપ રહે છે. નર્મદાના નીરની સાથે સાથે માછલીના ઈંડા સિવાય ઘણીવાર ઘણા જાત જાતના સીડ્સ પણ આવતા હોય છે, જે પણ અમારા તળાવની જૈવિક વિવિધતાને ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. એટલે 5 વર્ષના ટૂંકા ગાળામાં સરકારને કંઈ સૂચન કરી શકું એવી પરિસ્થિતિ પણ નથી, પણ એક વસ્તુ હું ચોક્કસ કહી શકું કે પક્ષીઓની જે કેરેક્ટરિસ્ટિક્સ જોતા જો દરેક ગામડાની અંદર પણ આવા આવા જો નાના નાના તળાવો એસ્પેશિયલી આ નોર્થ ગુજરાત જે આપણો ડાર્ક ઝોનનો એરિયા છે એનો આ પ્રમાણે વિકાસ કરવામાં આવે તો એના બે એંગલથી ખૂબ જ ફાયદા થશે. એક તો ડાર્ક ઝોન છે એટલે સરફેસ વોટરનું ઇમ્પ્રુવમેન્ટ થશે, ત્યાં ઇન્ડસ્ટ્રી પણ હવે ઘણી બધી આવી રહી છે, હું પોતે બેન્કર છું, હું પણ ખૂબ મદદ કરી રહ્યો છું એ વસ્તુમાં, પણ સાથે સાથે તે પર્યાવરણનું એક બેલેન્સ જળવાશે. અને બીજું, પક્ષીઓ માટેની જે જગ્યાઓ ઓછી થઈ રહી છે નેચરલ હેબિટેટ, જો એમને ડિસ્ટ્રીબ્યુટેડ પ્લેસ પણ મળશે તો ઘણી આપણા આપણી આ પેઢી માટે પણ અને આવતી પેઢી માટે પણ આ એક ખૂબ જ જરૂરી વસ્તુ થઈ શકે છે. કારણ કે પર્યાવરણની અંદર પક્ષી એ ખૂબ જ
એના અનસેપરેટેડ પાર્ટ છે અને આપણે જરૂરથી એમને આપણા જીવનની અંદર વણી લેવા જોઈએ. એક બીજું એવું એક્ઝામ્પલ અમારા ગામનું આપું, ખૂબ ગર્વથી આપું, કે અમારા ગામની અંદર એક 500 થી 700 વર્ષ જૂનું એક ખીજડોનું વૃક્ષ છે. હવે ખીજડો વૃક્ષ એટલું મહત્વનું છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની અંદર પણ ખીજડા વૃક્ષનું રેફરન્સ આવે છે, મહાભારતમાં પણ રેફરન્સ આવે છે, અને દુબઈમાં તો એને ટ્રી ઓફ લાઈફ કહે છે કે જો ભૂલથી તમે એટલું બધું એનું મહત્વ છે કે તમે ભૂલથી એને ગાડી અડાડી તો તમારે કેટલા બધા દિરહામનો દંડ ભરવો પડે. હવે એ અમારું વૃક્ષ જે છે એ અમારા ગામના દેવી સિકોતર દેવી એના મંદિરની અંદર છે અને એની ઉપર એક ચિબરીનું કુટુંબ રહે છે. ચિબરી તો નોર્મલી આપણે થોડું અપશુકન્યાને માનીએ, પણ અમારા ગામમાં એ ચિબરી માટે પણ એટલો જ લોકો પ્રેમ બતાવે છે કે આ સિકોતરમાંની ચિબરી છે. એટલે એ રીતે પર્યાવરણ સાથે કેટલા હળીમળી રહેવું કે દરેક જીવ જે આવ્યો છે એ મનુષ્ય જ ઉપર છે એવું નથી, પણ દરેક જીવ છે એ પણ એટલો જ અગત્યનો છે. એ મેસેજ જે અમારે આ ગામ થ્રુ ગયો, જો એવો મેસેજ બીજા બધા ગામમાં પણ પ્રસરે અને એમ કરતાં કરતાં જો સરફેસ વોટરનું પણ ઇમ્પ્રુવમેન્ટ થાય અને આવા લોંગ ટર્મ વિઝનથી જો આપણે કામ કરીએ કે ભાઈ એને પણ થોડું પક્ષીને અનુરૂપ બનાવીએ તો એક ઇકો ટુરિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ એક ઘણો સારો વસ્તુ થઈ શકે એમ મારું માનવું છે. મયુરભાઈ, જો વાત કરવામાં આવે તો જે 2015માં જે વિશ્વના જુદા જુદા દેશો છે તે ભેગા મળીને કેટલાક ગોલ્સ નક્કી કરવામાં આવ્યા છે, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ, ટકાઉ વિકાસના લક્ષ્યાંક છે. અને એ જે ટકાઉ વિકાસની વાત છે તેમાં જળ બચાવવાની પણ વાત છે, જળની અંદરની જે સૃષ્ટિ છે તેને પણ બચાવવાની વાત છે, જે પ્રમાણે આપે અત્યારે વાત કરી તેવી જ રીતે વનીકરણ છે, પર્યાવરણની રક્ષાની વાત છે, અને સમસ્ત બ્રહ્માંડ બચાવવાની જે વાત છે એને જ્યારે દેથલી આપણે કહીએ કે એક નાના પાયે પરંતુ બહુ જ એક પોઝિટિવ કહેવાય એવી સરસ રજૂઆત આપે અત્યારે કરી છે, તો આપને લાગે છે કે સરકારના માધ્યમથી પણ ધીરે ધીરે લોકો ઇકો ટુરિઝમ તરફ આગળ વધે અને આ ગોલ એચીવ કરવા જોઈએ? આજનો બાળક મોબાઈલમાં સાવ ખોવાઈ ગયો છે, કુદરતથી પણ દૂર જતો રહ્યો છે, તો જો આવા સ્પોટ બને એટલા વધે અને જસ્ટ માત્ર ટુરિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પણ થોડું સેન્સિટાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જો આ વધે તો આઈ થિંક આવતી પેઢી માટે આ ખૂબ જ અગત્યનું છે કે એમના ભવિષ્ય માટેનો પણ આ ખૂબ જ મહત્વનો એંગલ થઈ શકશે. આપણે તો કુદરતની સામે ખૂબ જ નાના છીએ, ઘણું બધું આપણા ગજાની બહારની વસ્તુ છે, પરંતુ એક નાનકડો એફર્ટ અને જો સારા ઇન્ટેન્શનથી કરવામાં આવે તો કુદરત પણ આટલો સરસ રિસ્પોન્સ આપી શકે એનો દાખલો હું દેથલીને માની રહ્યો છું. અને જો આ જ વસ્તુ આગળ વધે, જો શહેરોની અંદર પણ આ જ થોડી અવેરનેસ આગળ આવે તો મારું માનવું છે કે એનાથી ઘણો ફાયદો થઈ શકે. બરાબર, જ્યારે આપણે જૈન ધર્મની જો વાત કરીએ તો ત્યાં સૌથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તે છે અહિંસા. અને એક બાજુ જ્યારે આપણે અહિંસાની વાત કરી રહ્યા છીએ તેવી જ રીતે જ્યારે આ જળ રિચાર્જ ને આ બધા પ્રકાર છે એને પણ આપણે ક્યાંક ને ક્યાંક અહિંસા સાથે એટલા માટે જોડી શકીએ કારણ કે એ જીવો છે એની ઉત્પત્તિ થઈ રહી છે, તેઓનો વધારો થઈ રહ્યો છે, સાથે જ વનીકરણની પણ આપણે વાત ક્યાંક ને ક્યાંક વણી લઈએ છે. આ જૈન ધર્મની જ્યારે આપણે વાત કરીએ છીએ તે અને દેથલીની જે જળ રિચાર્જની તેમજ જે વનીકરણની પ્રવૃત્તિ છે જેમાં આપે મહારાજ સાહેબનું નામ પણ જોડ્યું છે, એ બંનેને આપ કઈ રીતે સંલગ્ન ગણો છો? મહારાજ સાહેબ પોતે જ્યારે આગમની કોમેન્ટરી લખતા હતા ત્યારે ભારતમાંથી લુપ્ત થઈ ગયેલું બધું મટીરિયલ જે પ્રાકૃતમાં હતું, પાલીમાં હતું, સંસ્કૃતમાં હતું, કે જે દુનિયાભરમાં ફેલાઈ ગયું હતું યુરોપિયન દેશોમાં, એશિયન દેશોમાં, ટિબેટિયન લેંગ્વેજમાં, જાપનીઝ લેંગ્વેજમાં, એ બધું એમણે આખી જિંદગી એમણે એમની રિસર્ચ કરી અને એમણે જે આગમની ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટ બનાવવા વખતે જે બિબ્લિયોગ્રાફી જે બનાવી છે એમાં એ બિબ્લિયોગ્રાફી એક જ એવો ડોક્યુમેન્ટ છે કે દુનિયાભરના ક્લાસિક જૈનિઝમ કે દુનિયાભરના ક્લાસિક બુદ્ધિઝમ ભણતા રિસર્ચરો માટે એ એક જ જીવતો ડોક્યુમેન્ટ છે. એટલે એમના જીવનકાળ દરમિયાન દુનિયાભરના રિસર્ચો અમેરિકાથી, રશિયાથી, યુરોપમાંથી, એશિયામાંથી એમની પાસે ખાસ ભણવા આવતા, 6-6 મહિના એમની પાસે રહેતા અને મારા સાહેબ એમને
પોતાની પાસે જેટલું જ્ઞાન હતું, ભલે એમનો વિષય બુદ્ધિઝમ હોય, ભલે એમનો વિષય ક્લાસિકલ હિન્દુઇઝમ હોય, બધું જૈનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા પોતાને જે નોલેજ હતું એ બધું મારા સાહેબ એમને શીખવાડતા. બીજી એમની ખાસિયત એ હતી કે સાંજ પડે ત્યારે એ જ વિદ્યાર્થીઓને પોતાના ગુરુ બનાવીને એમની પાસેથી પોતાની એમની લેંગ્વેજ શીખતા હતા. એમ કરતા કરતા ભારતનો કિનારો છોડ્યા વગર પણ એ પોતે ખૂબ જ ગ્લોબલ ઇન્ડિયન હતા એવું કહી શકું. અને એમનો જ્યારે ગુરુવાણી નામના પ્રવચનોની જે બુક પુસ્તક જ્યારે મેં વાંચી, જ્યારે હું પ્રોજેક્ટ સાથે જોડાયો, ત્યારે મને એક વસ્તુ ખબર પડી કે આપણે જે અહિંસાની વાત કરી એમ મારા સાહેબનો કન્સિસ્ટન્ટલી એક જ વાત હતી કે જીવ દયા, કે મૂંગા જીવો જે છે એના માટે તમે કંઈક કરો. એટલે પછી જ્યારે પક્ષીઓનો વિચાર આવ્યો અને ખાસ જોયું કે ભાઈ આ પક્ષીઓ જંબુવનની રચના જ્યારથી આપણે વિચારી છે ત્યારથી યુરોપથી બી આવે છે, એશિયાથી પણ આવે છે, તો આ એક મારા સાહેબને પરફેક્ટ ટ્રિબ્યુટ કહેવાય કે એમનું જીવન પણ એવું જ હતું કે ભારતનો કિનારો છોડ્યા વગર પણ દુનિયાભરના રિસર્ચરો એમની પાસે આવતા હતા. અને આનાથી બીજું રૂડું શું હોઈ શકે કે દુનિયાભરના પક્ષીઓ જંબુવનને કિનારે આવી અને એમને જે જોઈતું હોય એ લઈ અને આગળ વધે. એટલે જીવદયા અને એ પર્યાવરણ અને મારા સાહેબનો મેસેજ, એ ત્રણેય વસ્તુને મિક્સ કરી અમે આ જંબુવનની રચના કરી.